માળિયા પંથકમાં યુવાનને 1 લાખના ડબલ કરી આપવાની લાલચ આપી 3 ઈસમોએ 1 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ બાદ પોલીસની ટીમે તપાસ ચલાવતા 3 ઈસમોને ઝડપી લઈ ચીટિંગમાં ગયેલ 1 લાખ રૂપિયા, કાર તેમજ પાવડર અને બરણી સહિતનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ ચલાવી છે. અહેવાલ રવિની માવત, મોરબી. તારીખ 16/9 રોજ માળિયા પોલીસ સ્ટેશનમાં હરેશભાઈ કરીને ફરિયાદી આવ્યા, જેમણે એવી ફરિયાદ નોંધાઈ આઈપીસી 400/420 મુજબ કે મને પૈસા ડબલ કરવાની લાલચ આપી અને મારી પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા છે અને આવી ટોળકી એક સક્રિય થઈ છે એવી માળિયા પોલીસને જાણકારી મળી. એમની ફરિયાદ નોંધી આગળની તપાસ ચાલુ કરી અને એ દરમિયાન માળિયા પોલીસ વાહન ચેકિંગમાં હતા ગઈકાલે, તો પોલીસને એક SX4 ગાડી, એમાં માણસો થોડા શંકાસ્પદ લાગ્યા, ગાડી ચેક કરી તો એમાંથી આ ટાઈપનો જે કાળા બંડલ હોય, શેમ્પુ, અલગ અલગ પાવડર, આ ટાઈપનો શંકાસ્પદ વસ્તુઓ મળી આવી. તો જેથી પોલીસને સમજાયું કે આ આવું કંઈ કૌભાંડ કરતી ટોળકી છે. પોલીસ સ્ટેશન લાવી એની પૂછપરછ કરી તો ખબર પડી કે આ જે ફરિયાદી છે અમારા હરેશભાઈ, તેની સાથે છેતરપિંડી જેણે કરી છે એ ઈસમો જ છે. એ જે આરોપીઓ છે એના નામ ગુલામભાઈ ઉમરભાઈ બુચડ, જુમાભાઈ અયુબભાઈ કોરેચા અને વિરલ મદનલાલ શર્મા. આ ત્રણેય કચ્છના વતની છે અને માળિયામાં આવી અને જે હરેશભાઈ છે એને પૈસા ડબલ કરવાની લાલચ આપી તેની સાથે છેતરપિંડી કરેલી હતી. જે આ આરોપીઓ છે એમાંનો જે મુખ્ય છે ગુલામ ઉમર બુચડ, એ અને જે અન્ય છે જુમા કોરેજા, એનું દલાલ તરીકેનું કામ કરતો હતો કે ભાઈ આવા કોઈ કસ્ટમર હોય એને મળાવી આપે. અને આ ગુલામ એવું કરતો હતો કે એક પાણીની ડોલ લઈ એમાં શેમ્પુ નાખી દે અને પોતાની ઓલરેડી પોતાની પાસે જે સાચી નોટ હોય 10ની કે 50ની એને કલર કરી દેતો હતો કોઈ પણ રીતે. અને પછી ફરિયાદીને મતલબ જે કસ્ટમરો એને બતાવે કે ભાઈ જો આ કાળા કલરની નોટ છે, હું આમાં લિક્વિડ ને બધું નાખીશ તો આ નોટ સાચી થઈ જશે, એવું કરી અને એક ડબ્બી સાથે બાંધી અને અંદર નાખી દે શેમ્પુ વાળા પાણીમાં કે જેથી અંદર શું પ્રોસેસ થાય છે પેલા ફીણા વડે શેમ્પુનો એટલે દેખાય નહીં, આવું કરીને અંદર નાખી દેતો હતો. અને પછી પોતાની પાસે જે લિક્વિડ છે, પાવડર છે, એ બધું એમાં નાખે એટલે જે પેઇન્ટ હોય ઉપરનો એ પેઇન્ટ નીકળી જાય અને એના લીધે પછી બહાર એ જે નોટ અથવા બંડલ હોય આખું બંડલ બહાર કાઢીને બતાવે કે જો આજે મેં આખું કાળું બંડલ નાખ્યું હતું એ આખું સાચું 10ની નોટનું બંડલ થઈ ગયું છે. આવું એ જે કસ્ટમરો એને બતાવે એટલે કસ્ટમર લાલચમાં આવીને કે ભાઈ આ સાચું કહે છે, એવું કરી અને એ પોતાની પાસે રહેલા કાળા બંડલ અને પાવડર ને એની જે પણ સામગ્રી છે જે પ્રોસેસ કરવાની છે એ બધી એને વેચે કે ભાઈ તું 1 લાખ રૂપિયા તું મને આપ તો હું તને આ 2 લાખ રૂપિયા જેટલું થઈ જાય એટલું હું તને બંડલ અને પાવડર આપું, આવું કરી અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો, લોકોને લાલચ આપીને એની સાથે છેતરપિંડી કરતો હતો. આ માણસોને પકડી અને માળિયા પોલીસને આ એક છેતરપિંડી કરતી, પૈસાની બાબતની છેતરપિંડી કરતી જે ટોળકી છે એને પકડી પાડવામાં માળિયા પોલીસને સફળતા